નમસ્કાર દર્શક મિત્રો, જનશ્રીમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મર. આજે આપણે ડોક્ટરની સલાહ અને સૂચન કાર્યક્રમમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવીશું. તો આજે આપણી સાથે જનશ્રી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જિલ્લા મેલેરિયા અધિકારી, સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગરથી ડોક્ટર પીએલ અસારી સાહેબ. ડોક્ટર સાહેબ, આપનું અમારી જનશ્રી ચેનલમાં સ્વાગત છે. તો આપને મારો પહેલો પ્રશ્ન છે, હાલ જિલ્લા સહિત અને જિલ્લાઓમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો જોવા મળે છે. તો આ કેસો વધારવાનું કારણ શું હોઈ શકે? ખાસ કરીને આ બાબતે આપને કહું તો, નોર્મલી જ્યારે ચોમાસાની ઋતુની શરૂઆત થતી હોય છે ત્યારે ચોમાસામાં વરસાદી પાણી અલગ અલગ જગ્યાએ, જિલ્લા તેમજ આપણા જે વિસ્તારો હોય છે તેમાં ભરાતું હોય છે. એમાં ખાડા ખાબોચિયા હોય છે, એના સિવાય આપણું જે ઘર હોય, ઘરની આસપાસ જે ભંગાર સામાન પડેલો હોય, એના સિવાય આપણા ઘરની ઉપર ધાબા પર ટાયર પડેલા હોય, એટલે આ એવા અલગ અલગ પ્રકારના ભંગાર મટીરિયલ, સ્ક્રેપ મટીરિયલ જે હાજર હોય અને જેનો આપણે લાંબા સમયથી નિકાલ ન કર્યો હોય એવી જગ્યાએ પાણી ભરાઈ રહે. એના સિવાય આ જે વાતાવરણ જે હોય છે એ વાતાવરણ પણ મચ્છરો માટે અનુકૂળ હોય છે. એનું જે ટેમ્પરેચર હોય છે એ પણ એને અનુકૂળ હોય છે અને ભેજવાળું પણ વાતાવરણ હોય છે. એટલે એના કારણે કરીને મચ્છરોને પોતાની જે લાઈફ સાયકલ જે ચલાવવાની હોય છે એના માટે અનુકૂળ વાતાવરણ મળે, સાથે સાથે એને ઈંડા મૂકવા માટેની જગ્યાઓમાં વધારો થાય, એના કારણે મચ્છરોની ઘનતામાં વધારો થતો હોય છે. અને મચ્છરોની ઘનતામાં વધારો થવાના કારણે જે આ મચ્છરજન્ય જે રોગો આપણે કયા, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા પ્રકારના જે મચ્છરજન્ય રોગો છે એમાં વધારો થતો હોય છે. આપણા જિલ્લાની હું આપને વાત કરું તો, ગત વર્ષની સાપેક્ષમાં મલેરિયાના પ્રમાણમાં સારો એવો ઘટાડો જોવા મળેલો છે, પરંતુ ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો જે કહેવાય એમાં થોડો અને સાથે સાથે અમુક વાયરલ પ્રકારના ફીવર હોય છે એમાં વધારો જોવા મળે છે, જે આ પ્રકારને ચોમાસાની સીઝન છે તેના કારણે. તો સર, મારો બીજો સવાલ છે, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગો જે લક્ષણો છે એમાં, એના વિશે આપ થોડો અમારા દર્શક મિત્રોને જણાવશો? હવે મેલેરિયાની સૌપ્રથમ આપણે વાત કરું તો, મેલેરિયા અમે આરોગ્યની દ્રષ્ટિએ અમારો જે કર્મચારી જ્યારે જતા હોય છે ત્યારે ફીવર જે છે, તાવ જે છે, કોઈ પણ તાવ એ મેલેરિયા હોઈ શકે તેવું અમે શું કે લોકોને સમજાવતા હોય છે અને અમે પણ એવું માનતા હોઈએ છીએ. મેલેરિયાના લક્ષણોમાં આગળ વાત કરું તો, ઠંડી લાગીને તાવ આવો, આ જે તાવ જે હોય છે એ એક દિવસ છોડી કે બીજા દિવસ આવે એ પ્રકારે પણ આવતો હોય છે. એનો તાવ ઉતરે ત્યારે પરસેવો વળે, એના સિવાય શરીરમાં દુખાવો થવો, માથામાં દુખાવો થવો, પેટમાં દુખાવો થવો, ઉલટી ઉપકા થવા, કોઈ વાર ડાયરિયા થવા, આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. આ મેં આપને જે લક્ષણો કયા એ શરૂઆતમાં જોવા મળતા હોય છે, પરંતુ એના પછી જો આ જે મેલેરિયા જે રોગ છે એનું યોગ્ય પ્રોપર સમયની અંદર નિદાન અને સારવાર શરૂ ન થાય તો મેલેરિયાના જે પરોપજીવી જંતુ જે અમે કહેતા હોય છે, પ્લાઝ્મોડિયમ નામના એક જંતુ હોય છે, એ આપણા શરીરમાં લોહીની અંદર રહેલા લાલ કણો ઉપર અસર કરતા હોય છે અને ધીરે ધીરે કરીને જો એને ટ્રીટમેન્ટ ન મળે તો એ લાલ કણોમાં ઘટાડો થતો હોય છે અને જેને આપણે એનિમિયા અથવા તો પાંડુરોગ પણ કહેતા હોય છે. અને એનિમિયા જો લાંબા સમય સુધી રહે અને એમાં પણ બ્લડ જે એનું જે એચબી છે ખૂબ ઘટી જાય, બરાબર છે, તો જેના કારણે કરીને શરીરના અલગ અલગ આપણા જે મહત્વના અંગો છે જેવા કે મગજ છે, હૃદય છે, ફેફસા છે, કિડની છે, આ બધા અંગો પર ખરાબ અસરો થવાના કારણે વધારે કોમ્પ્લિકેશન થાય અને છેલ્લે ઝેરી મલેરિયા હોય, ટી ફાસિબ્રમ જેને અમે કહેતા હોય છે, એની અંદર દર્દીનું મૃત્યુ થવાની પણ સંભાવના હોય છે. ત્યારબાદ આપે મને કહ્યું કે ડેન્ગ્યુ વિશે, તો ડેન્ગ્યુના લક્ષણોની આપને વાત કરું તો, ડેન્ગ્યુના લક્ષણમાં સખત અને સતત તાવ આવવો, ત્યારબાદ માથામાં દુખાવો થવો. ડેન્ગ્યુની અંદર જે માથામાં દુખાવો થતો હોય છે એ આંખના ડોળાના પાછળની બાજુ વધારે દુખાવો થતો હોય છે. એના પછી શરીરમાં દુખાવો થવો, ઉલટી ઉપકા થવા, કોઈ વાર ડાયરિયા થવા, કોઈ વાર કબજિયાત થવી, આ પ્રકારના લક્ષણો ડેન્ગ્યુની અંદર જોવા મળતા હોય છે. ડેન્ગ્યુની અંદર, ડેન્ગ્યુ ફીવરની અંદર આ પ્રકારના લક્ષણો જોવા મળે, પરંતુ જો હેમરેજિક ટાઈપનો ફીવર થાય, ડેન્ગ્યુમાં ડેન્ગ્યુ હેમરેજિક ફીવર પણ થતો હોય છે કે જેની અંદર બ્લીડિંગના લક્ષણો જોવા મળતા હોય છે, ઉદાહરણ તરીકે ઉલટી આવે દર્દીને તો એની સાથે બ્લડ આવે, ડાયરિયા થાય તો એની સાથે બ્લડ આવે, પેશાબ કરે તો એની સાથે બ્લડ આવે, ખાંસી કરે તો ખાંસી સાથે એના ગળફા સાથે બ્લડ આવી શકે, એટલે આવા હેમરેજિક ટાઈપના લક્ષણો પણ જોવા મળી શકે. અને લાંબા સમયે જો આ પ્રકારના લક્ષણો હોય અને ટ્રીટમેન્ટ ન મળે તો શરીરના આમાં પણ વિવિધ અંગો પર અસર થવાના કારણે દર્દીનું મૃત્યુ થવાની પણ સંભાવના રહેતી. ત્યારબાદ આપણે મને કહ્યું ચિકનગુનિયા, તો ચિકનગુનિયાના જે લક્ષણો છે તેમાં જે અધર વાયરલ જે ડિસીઝ હોય છે એની જેમ જ શરીરમાં દુખાવો થવો, માથામાં દુખાવો થવો, તાવ આવવો, પેટમાં દુખાવો થવો, આપણું જે સ્વાદ જે છે, ટેસ્ટ છે એ બદલાય છે, એ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. પરંતુ આનું જે સ્પેસિફિક લક્ષણ છે એ સાંધા જકડાઈ એવા, શરીર પકડાય છે,
જે રૂટિન જે એક્ટિવિટી છે વ્યક્તિ કરી શકતો હતો નથી એ પ્રકારના જે લક્ષણો છે ચિકનગુનિયાની અંદર જોવા મળતા હોય છે ઓકે સર તમે લક્ષણો વિશે તો અમને જણાવી દીધું પણ હાલ જિલ્લા અને તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યક્રમ આનો કંઈ ખરો હા મને સરકારશ્રી દ્વારા મેલેરિયા નામ અને ડેન્ગ્યુ ચિકનગુનિયા પ્રકારના જેટલા પણ મચ્છરજન્ય રોગો છે એના સિવાયના પણ વાહકજન્ય રોગો છે તેના માટે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારની કામગીરી આરોગ્યના સ્ટાફ દ્વારા અને અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે એમાં સૌથી પહેલા આપણે વાત કરું તો જે આરોગ્યના કર્મચારી જે સબ સેન્ટર છે કે પીએસસી પર છે એ બધી જગ્યાએ ફરજ બજાવતા હોય છે એ કર્મચારીઓ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરતા હોય છે કે ભાઈ ઘરે ઘરે જઈને આ પ્રકારના ડિસીઝ છે એ માટેના કોઈ લક્ષણો ધરાવતા દર્દીઓ છે કે કેમ એટલે દર્દીને શોધખોળની કામગીરી કરતા હોય છે એની સાથે સાથે ઘરે જ્યારે જાય છે ત્યારે આ જે મચ્છર જે હોય છે આ જે મચ્છરજન્ય રોગો છે તેને અટકાવવા માટે તેનો ફેલાવો થતો અટકાવવા માટે આપણે મચ્છરોની ઘનતા ઘટાડવી જરૂરી હોય છે એટલા માટે એ મચ્છરોનું જે નાનું સ્વરૂપ જે કહીએ એ પોરા આપણે જે પાણીમાં લાંબા સમય સુધી એક જગ્યાએ પાણી ભરાઈ રહે તો તેની અંદર મચ્છર ઈંડા મૂકે ઈંડામાંથી પછી પોરા થાય એમાંથી પછી ઈયળ થાય અને એમાંથી પછી પુખ્ત મચ્છર બનતો હોય છે એટલે આવી સાયકલ હોય છે એટલે એને એ લોકો જ્યાં જ્યાં પોરા દેખાય ત્યાં એનો નાશ કરવાનો સમજ આવતા હોય છે અને જો એ જે પાત્રો અથવા સ્ત્રોતો હોય એનો જો નાશ ન કરી શકાય એમ હોય તો ત્યાં અબેટ નામનું દ્રાવણ જે આવતું હોય છે એ અબેટ નામનું દ્રાવણ એ લોકો નાખતા હોય છે અને સાથે સાથે એ જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર ઓઇલિંગ કામગીરી સપોઝ કે ખાડા ખાબોચિયા છે ભરાયેલા છે એની અંદર ઓઇલ નાખે અથવા પછી થોડું પાણી વધારે છે તો એવી જગ્યાએ ડાયફ્લોપેન્ઝોલ નામની દવા આવે છે તેનો છંટકાવ કરતા હોય છે એટલે આ પ્રકારની કામગીરી તેઓ શ્રી દ્વારા કરવામાં આવતી હોય છે અને કોઈ ખૂબ પાણીનું પ્રમાણ જે વધારે છે કે જ્યાં બારે માસ પાણી ભરાઈ રહેતું હોય તો એવી જગ્યાએ એ લોકો ગપ્પી માછલી નામની જે માછલી આવે છે જે પોરાને ખાઈ જાય છે એને મૂકવાની પણ કામગીરી કરતા હોય છે એની સાથે સાથે લોકોને સમજાવતા હોય છે કે આ જે મચ્છરજન્ય રોગો છે આવી રીતના થાય છે મચ્છરનો જે ઘનતા આ પ્રમાણે વધે છે એ બધું સમજાવીને શક્ય બને એટલું સારી રીતે આ જે રોગો છે એને અટકાવવાના પ્રયત્નો સ્ટાફ કરતો હોય છે તો મારો હવે ચોથો સવાલ છે મચ્છરોનો ઉપદ્રવ સર ક્યાંથી થાય છે અને કેવી રીતે થાય છે અને એના નિયંત્રણ કરવા માટે આપ અમારા દર્શક મિત્રોને કંઈ જણાવશો હા હવે મેં આપને અગાઉ પણ કીધું એવી રીતના કે જે જગ્યાએ કોઈ પણ પાત્ર હોય અથવા તો કોઈ પણ એવું સ્થળ હોય કે જ્યાં એક અઠવાડિયાથી વધારે સમય સુધી પાણી ભરાઈ રહે એવી જગ્યાએ મચ્છર પોતાના ઈંડા મૂકતું હોય છે અને એમાંથી પછી પોરા થાય પ્યુપા અથવા તો ઈયળ જેને કહીએ છીએ એ થાય અને એના પછી એડલ્ટ મોસ્કિટો બનતી હોય છે એટલે આ જે લાઈફ સાયકલ છે 7 થી 11 દિવસની એવરેજ લાઈફ સાયકલ જે હોય છે એની અંદર આ પ્રકારના જે કહેવાય પુખ્ત મચ્છર બનવાના કારણે ઉપદ્રવ વધતો હોય છે અને ત્યારબાદ હું આપને કહું કે એને નિયંત્રણ કેવી રીતે કરી શકાય તો સૌથી પહેલા આપણે જે આરોગ્યના કર્મચારી જે હોય છે એ તો કામગીરી કરતા હોય છે પરંતુ સાથે સાથે આપણે પણ થોડી બાબતોનું ધ્યાન રાખીએ સૌથી પહેલા તો આપણા ઘરની આજુબાજુ અથવા તો ઘરની ઉપર કોઈ પણ એવી વસ્તુ પડેલી છે એમાં તમારા શું કહેવાય કે કામ વગરની ટાંકી હોય અથવા પછી સિમેન્ટની ટાંકી એવી છે કે જેને આપણે બહાર એમને જ ઊભી રાખેલી છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ આપણે એવું ધાર્યું હોય કે ભાઈ ગાય ભેંસ એવું આવીને પીશે બરાબર છે તો આવી રીતના કરીને આવી ટાંકી હોય અથવા ઘરની ઉપર કામ વગરના ટાયર મૂકી રાખેલા હોય કોઈ ડબ્બા કે ડબ્બી કે એ ટાઈપની વસ્તુ રાખેલી હોય તો આપણના ધ્યાનમાં એમનું કોઈ મહત્વ ના હોય પરંતુ એ જે છે એ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા પ્રકારના રોગોને ફેલાવવા માટે ખૂબ મહત્વનો રોગ હોય છે એટલે આ બધી જ પ્રકારની વસ્તુ આપણે રિમૂવ કરવી જોઈએ બીજી વસ્તુ આપણા ઘરની અંદરના જેટલા પણ પાત્રો છે સપોઝ કે આપણા ફ્રીજની પાછળની ટ્રે હોય છે વોટર કુલર હોય છે એટલે અને ફૂલદાની હોય છે એટલે અલગ અલગ પ્રકારના ઘરની અંદરના પાત્રો છે એને અઠવાડિયામાં એક વખત ચેક કરવા જોઈએ તેની અંદર પાણી ભરાયેલું છે કેમ જો ભરાયેલું હોય અથવા તો એને રાખેલું હોય લાંબા સમયથી તો આપણે સાફ કરી દેવું જોઈએ અને એની સિવાય ઘરની આજુબાજુના આપણા જે પાત્રો છે આપણી ટાંક સિમેન્ટની ટાંકી હોય કે પ્લાસ્ટિકની ટેન્ક હોય ઓવરહેડ ટેન્ક હોય અંડરગ્રાઉન્ડ ટેન્ક કે અલગ અલગ પ્રકારના જે પાત્રો છે એની અંદર આપણે પાણી ભરતા હોય છે તો આ બધા જ પાત્રો જે અઠવાડિયામાં એક વખત ઘસીને ધોવા જોઈએ જે કહેવાય કે એના મચ્છરના ઈંડા જે છે ઘણીવાર પાત્રને ચોટી રહેતા હોય છે એટલે એકવાર તમે ધોઈ નાખો પછી એની અંદર ફરીથી પાણી ભરે તો એમાંથી પણ બીજા મચ્છર થવાની સંભાવના હોય છે એટલા માટે આપણે ઘસીને ધોઈ નાખવા જોઈએ અને ધોઈને એક દિવસ સુકાઈ રહેવા દેવા જોઈએ અને એના પછી બીજું પાણી ભરવું જોઈએ જેને અમે ડ્રાય ડે કહીએ છીએ સુકો દિવસ તરીકે ઉજવવાનું કહીએ છીએ અને આખા જિલ્લાની અંદર આપણે દર શુક્રવારે એ નક્કી કરેલું છે અને આપણા સ્ટાફ દ્વારા પણ એની વારંવાર લોકોમાં જઈને એની જાગૃતિ કરવામાં આવે છે અને એવા પ્રયત્નો પણ કરવામાં આવે છે કે જે મેક્ઝિમમ લોકો આ ડ્રાય ડેની ઉજવણી કરે જેથી કરીને આ પ્રકારના રોગોને આપણે કંટ્રોલ કરી શકીએ
બીજું આપણે એ પણ કરી શકીએ કે આપણે જેટલા પણ પાત્રો છે એ બધા જ પાત્રોને ઢાંકેલા રાખીએ, હવાજો ઢાંકેલા રાખીએ, જેથી કરીને મચ્છર અંદર જાય નહીં, ઈંડા મૂકે નહીં અને પુખ્ત મચ્છર બીજા બને છે. એટલે આ જે બાબતો છે આપણે થોડીક ધ્યાન રાખીએ. એના સિવાય આપણા ઘરની આજુબાજુ છે પાણી ભરાયેલું હોય, ખાડાખા બચ્યા હોય તો પૂરી દઈએ, અથવા તો પૂરી ના શકાય એવું હોય તો એને એનો રસ્તો કરીને પાણી વહી જાય એવું કરવું જોઈએ, જેથી કરીને યસ નિકાલ કરવો જોઈએ, જેના કારણે કરીને બીજું પાણી ભરાઈ ના રહે લાંબા સમય સુધી અને મચ્છરજન્ય આવા જે રોગો છે એ અટકાવવા માટે આપણે સફળતા. ઓકે, ખૂબ સરસ. તો ડોક્ટર સાહેબ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા વિશે માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ડોક્ટરની સલાહ અને સૂચન કાર્યક્રમમાં આપણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા વિશે ડોક્ટર પીએલ અસારી દ્વારા સુંદર પ્રકાશ પાડ્યો છે. તો ડોક્ટરની સલાહ સૂચન કાર્યક્રમમાં આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ચેનલ ટીવી. નમસ્કાર.